આપણે ઘણા લોકોને એવું સાંભળતા હોઈએ કે આ પર્ટિક્યુલરલી ઇવેન્ટ થઈને એટલા માટે હું દુઃખી છું, કે આ પર્ટિક્યુલરલી ઇવેન્ટ થઈ એટલા માટે હું સુખી છું, આ મને ગમ્યું, આ મને નહીં ગમ્યું. પણ એકચ્યુઅલી ઇવેન્ટ પ્લસ રિસ્પોન્સ ઇઝ ઇક્વલ ટુ આઉટકમ. સો જ્યારે કોઈ પણ ઇવેન્ટ બને, તમારું પ્રોજેક્શન એને ડિફરન્ટ કઈ રીતે જોયે છે એના આધારે તમે સુખી કે દુઃખી થાઓ છો. સો ફોર એક્ઝામ્પલ, અગર રસગુલ્લા જ છે, મને રસગુલ્લા બહુ ભાવતા હોય અને મારા લાઈફમાં અથવા તો મારા આજના દિવસમાં કોઈ મને રસગુલ્લા ગિફ્ટ કરે છે તો હું ખુશ થઈ જઈશ. કેમ? કારણ કે મારું પ્રોજેક્શન છે કે રસગુલ્લા ખાવાથી મજા આવી જાય. કોઈને રસગુલ્લા જરા પણ નથી ગમતા તો એનું પ્રોજેક્શન એટલે કે એનો રિસ્પોન્સ શું હશે? રસગુલ્લા કંઈ આપવાની વસ્તુ છે? સો ત્યારે એ વ્યક્તિ દુઃખી થશે કે અપસેટ થશે. સો વોટ આઈ મીન ટુ સે ઇઝ કે ઇવેન્ટ જે પણ અકર થાય એમાં તમે જે રિસ્પોન્સ આપો છો એનું આઉટકમ આવે છે. સો ધીસ હોલ સ્ટોરી, વોટ આઈ રિયલી વોન્ટેડ ટુ કન્વે, દેટ આખું એટીટ્યુડનો જ ખેલ છે. અને આ અગર એટીટ્યુડનો જ ખેલ છે તો સારું શાનદાર એટીટ્યુડ કેવી રીતે રાખી શકાય, કેવી રીતે કલ્ટિવેટ કરી શકાય, એની ફ્યુ ટ્રિક્સ મને કહેવી છે. સો નંબર વન, કીપ અ જર્નલ જેમાં તમે રોજ ગ્રેટિટ્યુડ લખી શકો. આ મેં હેબિટ કલ્ટિવેટ કરી છે અને એને મને વન્ડરફુલ રિઝલ્ટ્સ મળ્યા છે. સો રોજ દિવસમાં સૂતી વખતે કે અથવા સવારે જાગો ત્યારે ખાલી તમે 5 મિનિટ ફાળવો, તમારી બેડની બાજુમાં એક ડાયરી રાખો અને એવરી ડે લખો તમે કે આજના દિવસમાં શું મારી જોડે સારું થયું અને હું એના માટે બહુ આભાર વ્યક્ત કરું છું. પછી એ કંઈ પણ હોઈ શકે, તમારું ઘર, તમારા બાળકો, સારું જમવાનું મળવું. જ્યારે તમે એ જોશો કે આજે, ઘણીવાર આપણે વિચારતા હોય કે હું દુઃખી છું કારણ કે મને મારું તો ભાડાનું ઘર છે, પણ યુ શુડ ફીલ ગ્રેટિટ્યુડ કે ભાડું તો ભાડું પણ મારું ઘર તો છે, મારા માથે છત તો છે, કેટલા બધા લોકો તો રસ્તા પર રહે છે. સો ઇન અ વે, વેન યુ કીપ અ ટ્રેક ઓફ યોર ગ્રેટિટ્યુડ લિસ્ટ, તમારામાં એ પોઝિટિવ એટીટ્યુડ કલ્ટિવેટ થશે. નંબર ટુ, જ્યારે પણ કોઈ કમ્પ્લેન કરે, યુઝ્યુઅલી ઓફિસ હોય કે કંઈ પણ હોય, કોઈ કહે ને કે અરે આપણું મેનેજમેન્ટ તો આવું જ છે અથવા તો આપણા ઓફિસમાં તો આવું પોલિટિક્સ રમાય છે, વોટ એવર, તો ત્યારે આપણે યુઝ્યુઅલી એ કમ્પ્લેન્સમાં ડ્રેગ થઈ જતા હોય. હા હા હા, આવું જ હોય છે, ખબર નહીં બધા લોકો આવું જ કરે છે, એચઓડી તો સમજતા નથી. મીન્સ ડોન્ટ ડ્રેગ યોર સેલ્ફ કોઈ જ્યારે કંઈક નેગેટિવ બોલતું હોય કે કંઈક કમ્પ્લેન કરતું હોય. જ્યારે પણ તમે કોઈ પ્રોબ્લેમ શેર કરે તો તરત જ એને ક્વેશ્ચન કરો, ઓકે આ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન શું છે. જ્યારે તમારું આ એટીટ્યુડ હશે તો રાધર દેન ફોકસિંગ ઓન પ્રોબ્લેમ યુ વિલ ફોકસ ઓન સોલ્યુશન્સ. અને જે તમારી સાથે કમ્પ્લેનિંગ નેચરવાળી વ્યક્તિ હશે એની પણ એ હેબિટ બનવા લાગશે કે હું કમ્પ્લેન કરીશ ને આની આગળ. પહેલાં પહેલું તો એ પોતાની જાતને સ્ટોપ જ કરશે કે આની આગળ કમ્પ્લેન કરવાનો કોઈ ફાયદો નથી કારણ કે એને તો કંઈ અસર થવાની નથી. અને બીજું કે એ કમ્પ્લેન કરતી વખતે એના મગજમાં ઓલવેઝ હશે કે મારે આની જોડે પ્રોબ્લેમની સાથે સોલ્યુશન પણ કહેવું પડશે, અધરવાઇઝ હી વિલ ગન મારશે કે ભાઈ સોલ્યુશન બોલ પછી કંઈ પણ પ્રોબ્લેમની વાત કર. તો ઓલવેઝ જ્યારે પણ કોઈ કમ્પ્લેન કરે ત્યારે પોતાની જાતને ડ્રેગ નહીં કરો એની સાથે, એની હામાં હા નહીં મિલાવો. સો આ એટીટ્યુડના કારણે તમારું અગેન તમારું એટીટ્યુડ શાનદાર બનશે. ત્રીજું છે, લર્ન ટુ હેન્ડલ રિજેક્શન્સ. જ્યારે કોઈ પણ, ઘણીવાર આપણે લાઈફમાં કંઈક સારું નવો આઈડિયા શેર કોઈને કરીએ, જ્યારે પણ કંઈ પણ નવો બિઝનેસ એક્સપ્લોર કરવાનો ટ્રાય કરીએ ત્યારે ઓલવેઝ એક ફિયર હોય કે ક્યાંક ને ક્યાંક હું રિજેક્ટ થઈશ તો. પણ જ્યારે પણ આવું રિજેક્શન આવે છે, ફેલિયર આવે છે, ત્યારે એને જસ્ટ હેન્ડલ કરતા શીખો. એ જસ્ટ ટાઈમ બિંગ માટે હોય છે. સો જ્યારે એ ટાઈમને પાસ થવા દઈ જવા દેશો ત્યારે તમારી પાસે એ રિજેક્શન ધીમે ધીમે અગેન તમારા પોઝિટિવ સક્સેસમાં એ કન્વર્ટ થવા લાગશે. સો ઇટ ઇઝ ફોર અ ટાઈમ બિંગ. તો બસ એને એ રીતે જુઓ કે આ રિજેક્શન આવ્યું છે પણ આ ટાઈમ બિંગ માટે છે. હું મારા ન્યૂ સ્કિલ્સ, સમજો કે હું કોઈ બિઝનેસ એક્સપ્લોર કરું છું અને મને રિજેક્શન મળે છે તો મારે પોતાની જાતમાં ડિગ કરવું જોઈએ કે એકચ્યુઅલી શું રીઝનથી હું ફેલ ગઈ, કે મારો આઈડિયા કેમ રિજેક્ટ થયો, અને આઈ શુડ વર્ક ઓન દેટ પર્ટિક્યુલર મારું જે વીકનેસ છે એના ઉપર, અને પછી હું એના પર વર્ક કરીશ તો એ રિજેક્શન મારું સક્સેસમાં કન્વર્ટ થશે. સો જસ્ટ ટ્રાય ટુ હેન્ડલ ધોઝ રિજેક્શન્સ. નંબર ફોર ઇઝ ટેક રિસ્પોન્સિબિલિટી વોટ એવર યુ ડૂ. યુઝ્યુઅલી શું હોય કે આપણે જ્યારે પણ કંઈક કરતા હોઈએ એટલે આપણને બ્લેમ કરવાની હેબિટ પડી જાય. મારી જિંદગીમાં દુઃખ છે કારણ કે મારા કર્મો જ ખરાબ છે, મારી જિંદગીમાં દુઃખ છે કારણ કે સમવન ઇઝ બેડ, સમથિંગ ઇઝ બેડ, સમ સિચ્યુએશન ઇઝ રોંગ, બધી જ જગ્યાએ કંઈક ખરાબ છે, કોઈક ખરાબ છે, એના કારણે હું દુઃખી છું કે હું અપસેટ છું. રાધર દેન ટ્રાય ટુ ફોકસ ઓન યોર
થિંક કે તમે ક્યાં સુધારો કરી શકો છો. સો ટેક ઓલ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ યોર લાઈફ કે મારી સાથે જે પણ કંઈ થશે ને, આઈ એમ ધ રીઝન ફોર વોટ એવર ઇઝ હેપનિંગ વિથ મી. જ્યારે આ એટીટ્યૂડ હશે ત્યારે ધેટ ઇઝ કોલ્ડ અ શાનદાર એટીટ્યૂડ. અને આ શાનદાર એટીટ્યૂડથી તમને જીવનમાં કોઈ જ વ્યક્તિ દુઃખી નહીં કરી શકે, તમે પોતે પણ નહીં. એટલે તમે પોતાની જાતને પણ દુઃખી કરવા ઈચ્છશો ને, તો જો અગર આ એટીટ્યૂડ હશે તો તમે ક્યારેય પણ કોઈથી પણ દુઃખી નહીં થશો, અપસેટ નહીં થશો. સો આઈ થિંક ધીસ વિલ હેલ્પ યુ. થેન્ક યુ સો મચ.